રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને બનાસકાંઠાના પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ ક્રોસ વોટિંગના ડરથી નહીં પરંતુ તેઓ સ્વૈચ્છિક રીતે જ ઈચ્છા વ્યક્ત કરીને ગયા હતા તેવું અમિત ચાવડાએ જણાવ્યું હતું. બીજી બાજુ અર્જુન મોઢવાડિયાએ આ મામલે ભાજપ સરકાર પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે શુક્રવારે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ પહેલા જ કોંગ્રેસને 2017ની જેમ આ વખતે પણ ક્રોસ વોટિંગનો ડર છે, જેને લઈને કોંગ્રેસના ધારાસભ્યોને પાલનપુરમાં રિસોર્ટમાં લઈ જવાયા છે, જ્યાંથી તેઓ શુક્રવારે જ પરત ફરશે. રિસોર્ટના તમામ રૂમો કોંગ્રેસના ધારાસભ્યો માટે બુક કરવામાં આવ્યા છે, ત્યારે 34 રૂમો ધરાવતી બાલારામ રિસોર્ટના 30 રૂમો 60 ધારાસભ્યો માટે બુક કરવામાં આવ્યા છે. અહીં તમામ ધારાસભ્યો 2 દિવસ માટે રોકાણ કરશે. તમામ ધારાસભ્યશ્રીઓ સ્વૈચ્છિક રીતે 1 દિવસ વિધાનસભામાં રજા હોવાને કારણે એક સ્થળે આવ્યા છે. બજેટ સત્રની પણ ચર્ચા થાય, રાજ્યસભાની ચૂંટણીની પણ ચર્ચા થાય અને મોક પોલિંગ પણ એક જ સ્થળે બધા સૌ સાથે મળીને કરે એટલા માટે સ્વૈચ્છિક આજે બધા ભેગા થયા છે. આમાં કોઈ ચૂંટણીમાં હારનો કે કોઈ તૂટવાનો કોઈ જાતનો ડર નથી. કોંગ્રેસની વિચારધારાને વરેલા સૌ સભ્યો છે અને આવનારા સમયમાં પણ કોંગ્રેસ માટે ને લોકો માટે મજબૂતાઈથી લડતા રહેવાના છે. ક્રોસ વોટિંગનો કોઈ ડર ખરો? કોઈ ક્રોસ વોટિંગનો ડર નથી, બધા સાથે છે. આજે મતદાન કરવાની જે પ્રક્રિયા છે એના જે નીતિ નિયમો છે અને પદ્ધતિ છે એનું મોક પોલિંગ આજે કરવામાં આવશે. ગુજરાત હૈ ઓર ગુજરાત અમિત શાહ ઓર નરેન્દ્ર મોદી કી પોલિટિકલ લેબોરેટરી હૈ ઓર સબસે જ્યાદા ખરીદ પરોખ આજ તક યહાં હી હુઆ હૈ. 2 દફા ઉન્હોને ડિફેક્શન કરવાયા, જો પૈસે કી બેગ હૈ વો ખુલી રખી થી. ઇસ દફા ભી ऐसा होने का संभावना सबको दिख रही थी. हॉर्स ट्रेडिंग को अवॉइड करने के लिए और जो MLAs है उसको जो समय है वो समय में उसको जो पॉलिटिकल ट्रेनिंग देनी चाहिए वो पॉलिटिकल ट्रेनिंग के लिए भी यहाँ प्रावधान किया गया है.